ધોરણ 5 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 મારો જિલ્લો. તો જિલ્લો શું છે? બરાબર, તો રાજ્ય છે, તો રાજ્યની અંદર જિલ્લા આવે, જિલ્લાની અંદર શહેર આવે, બરાબર, તો એને કહેવાય જિલ્લો. તો અમદાવાદ છે, તો અમદાવાદ જિલ્લો પણ છે અને અમદાવાદ શહેર છે. અમદાવાદ જિલ્લાની અંદર અમદાવાદ શહેર આવે છે અને બીજા પણ અમુક ઘણા વિસ્તારો આવે છે, તો એને કહેવાય જિલ્લો. તમે પ્રવાસમાં જતા હશો, તો સ્કૂલ પ્રવાસમાં તમે જતા હશો તો તમે કંઈક જોતા હશો, તો જોવાલાયક સ્થળો, પ્રખ્યાત યાત્રાધામો અને ઐતિહાસિક સ્મારકો જોવા જઈએ છીએ. તો જોવાલાયક સ્થળો એટલે કે જે જોવા જેવા હોય, તો આપણે કોઈ પર્વત જોવા જઈએ, માઉન્ટ આબુ, ગિરનાર જઈએ, બરાબર. પછી પ્રખ્યાત યાત્રાધામો એટલે કે જ્યાં ભગવાનના દર્શન માટે જતા હોઈએ, જેમ કે અંબાજી છે તો અંબા માતાના દર્શન માટે જઈએ, પછી સોમનાથ છે તો ત્યાં શંકર ભગવાનના દર્શન માટે જઈએ, તો આ બધા યાત્રાધામો કહેવાય. અને ઐતિહાસિક સ્મારકો, તો તાજમહેલ છે, બરાબર, સીદી સૈયદની જાળી છે, કુતુબ મિનાર, તો આ બધા ઐતિહાસિક સ્મારકો છે જે રાજાઓએ બનાવ્યા હતા. તો આપણે આ બધું જોવા જઈએ. તો તમે પણ ઘણી જગ્યાએ જોવા જતા હશો, તમને પોતાના જિલ્લા વિશે પણ ખબર હશે કે કઈ જગ્યાએ શું જોવા જેવું છે, અને એની કોઈ વિશેષતા હોય, કાં તો સુંદરતા હોય, કાં તો બહુ જૂનું હોય, જેના કારણે લોકો જોવા જતા હોય. એના પછી છે તહેવારો અને ઉત્સવો. તો દિવાળી છે, એ તહેવાર છે, પછી ઉત્તરાયણ તહેવાર છે, ભાઈબીજ એ તહેવાર છે, બેસતું વર્ષ, નવું વર્ષ, રક્ષાબંધન. તો રક્ષાબંધનનો આ ફોટો આપ્યો છે, તેમાં શું કરે કે બેન છે ભાઈને રાખડી બાંધે, પછી ઉત્તરાયણમાં પતંગ ચગાવે, અને આજે રમઝાન ઈદ છે, તો ઈદમાં શું કરે મુસલમાનો જે હોય છે એકબીજાને મળે અને તહેવાર ઉજવે. તો આ રીતે આપણા દેશમાં ઘણા બધા તહેવારો છે, અલગ અલગ ધર્મ માટે પણ છે, જૈનોના પણ તહેવાર હોય છે, ખ્રિસ્તી, હિન્દુ, મુસલમાન, બધા ધર્મના પોતપોતાના તહેવારો હોય છે અને આપણે બધા એને ઉજવીએ છીએ. હોળી, ધૂળેટી, જેમાં આપણે રંગથી રમીએ છીએ, પછી આપણું જે આઝાદી મળી 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ, તો આ બધા આપણે તહેવારો અને ઉત્સવો કહેવાય. હવે એ તહેવારો અને ઉત્સવો છે એની તારીખ હોય, ચોક્કસ હોય, અમુકની તારીખ હોય, અમુકની તિથિ હોય. તારીખ એટલે કે 15 ઓગસ્ટ છે તો એ તારીખ છે, 26 જાન્યુઆરી તારીખ છે, એ જ તારીખે ઉજવાય. સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે જ ઉજવાય અને ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી છે. બાકીના જે તહેવાર છે, હોળી છે, દિવાળી છે, તો એ બધાની તિથિ હોય છે, જે આપણે કારતક, માગસર અને પછી જે ચંદ્રની તિથિ હોય છે, એકમ બીજ, એ રીતે હોય છે. એની તારીખ નથી હોતી, એની તિથિ પ્રમાણે દર વર્ષે તારીખ બદલાતી રીતે, પણ અમુક જે તહેવારો છે એની તારીખ નક્કી હોય, જેમ કે 31 ડિસેમ્બર છે તો એના 31 મનાવવામાં આવે, તો એ તારીખ દર વર્ષે એ જ હોય. એટલે આપણા જે હિન્દુ ધર્મો છે એ બધા તિથિ મુજબ આવતા હોય છે, પણ જ્યારે ક્રિસમસ છે તો એ દર 25 ડિસેમ્બરે જ ઉજવાય, તો ક્રિસમસ છે એ બધા તારીખ પ્રમાણે હોય છે, બરાબર. તો આ રીતે તારીખ મુજબ તહેવાર હોય અને તિથિ મુજબ પણ હોય છે. એના પછી છે મેળા. તો મેળા એટલે કે જ્યાં રાઇડ્સ હોય, ખરીદી હોય, તો આ રીતના બધા ઘણા બધા મેળા હોય છે. ભારતમાં પણ કુંભનો મેળો રચાય છે, પછી નાના નાના ગામડામાં, શહેરોમાં, તમારે ત્યાં પણ દર વર્ષે ઉનાળામાં કે એમાં મેળા રચાતા હોય. મેળામાં લોકો ખરીદી કરવા જાય, મજા કરવા જાય, બરાબર. તો આ થયું મેળા. પણ મેળા, અમુક મેળા છે ને વિશિષ્ટ મેળા હોય છે, જેમ કે કુંભનો મેળો છે, તો આ બધા છે ને એ તહેવારના દિવસે ઉજવાય, બરાબર. અને આપણા જે શહેરમાં જે હોય છે એ ગમે ત્યારે પણ હોઈ શકે. પછી અમુક મેળા છે ને યાત્રાધામે જ થાય, જેમ કે અંબાજી છે તો દર વર્ષે ત્યાં ભાદરવી પૂનમે આખો મેળો જેવું ભરાય, કારણ કે બધા લોકો, બહુ બધા લોકો ત્યાં દર્શન કરવા જાય છે. અંબાજી આપણે ગુજરાતમાં આવેલું છે. હવે અહીંયા છે ને અમુક યાદી આપી છે, તો કઈ જગ્યાએ વપરાય છે એ કહેવાનું છે. મેળામાં કે લગ્ન પ્રસંગમાં, તો કંકોત્રી છે એ લગ્ન પ્રસંગમાં આપવામાં આવે, બરાબર. પછી મોતનો કૂવો, મોતનો કૂવો એક રમત છે જે મેળામાં બતાવવામાં આવતી હોય છે, જેથી બધાને મજા આવે, તો મોતનો કૂવો મેળામાં હોય છે. પછી ગજરો એ શું છે, એક ફૂલોથી બનાવેલું ગોળાકાર વસ્તુ છે, ગોળ, કે જે માથામાં લગાવાય, તો એ લગ્ન પ્રસંગમાં જે છોકરી હોય છે પહેરતી હોય છે.
પછી ઢોલક છે, ઢોલક શું કરે? ઢોલ વગાડે. તો લગ્ન પ્રસંગમાં કાં તો પછી અમુક પ્રસંગો હોય એમાં ઢોલક એટલે કે ઢોલી ઢોલ વગાડે, તે લગ્ન પ્રસંગમાં. અને જે ઢોલક છે એ મેળામાં પણ હોય છે, મેળામાં પણ ઉજવણી માટે વગાડે, તે બંનેમાં આવે. પછી મીઠાઈ છે, તો મીઠાઈ છે તો એ મીઠાઈ આપણે લગ્ન પ્રસંગમાં બધાને ખવડાવતા હોય છે જમણવારમાં. તો આ થઈ ગયું મેળા માટેનું, આ થઈ ગયું લગ્ન પ્રસંગ. એના પછી છે તમારા જિલ્લામાં વિવિધ લોક સમુદાયો છે, એટલે કે અમુક શું કહેવાય કે લુહાર છે, અમુક સોની છે, અમુક ધંધાદારી માણસો છે, અમુક નોકરિયાતો છે, અમુક પટાવાળા હોય, અમુક મજૂર હોય, તો એ બધાના વ્યવસાય અલગ અલગ હોય, એમના પોશાક અલગ અલગ હોય, ખોરાક જુદો જુદો હોય, બરાબર. તો એ આપણે કરી શકીએ કેવી રીતે? તો મજૂર છે તો એ સાદા કપડાં પહેરે એકદમ, એનો ખોરાક પણ એકદમ સાદો હોય, બરાબર. પછી જે ધંધો કરતો હોય એ માણસ, એની પાસે પૈસા વધારે હોય એટલે એનો પોશાક સારો હોય, એનો ખોરાક પણ સારો હોય, બરાબર. તો આ રીતે બધાનું અલગ અલગ હોય. પછી જે કલર કરતો હોય રંગકામ, તો એના કપડાં ખરાબ હોય, કલરવાળા થઈ જાય, એટલે એ જૂના કપડાં પહેરતો હોય અને કલરવાળા થઈ જાય. તો આ રીતે બધાના પોશાક અલગ અલગ હોય, ખોરાક અલગ અલગ હોય, કામ અલગ અલગ હોય, બરાબર. વ્યક્તિના જીવનમાં કઈ કઈ બાબતો ઉપર વ્યવસાયની અસર પડે છે? તો વ્યવસાય એટલે કે કામ ધંધો કરો જેથી પૈસા મળે, તો એના કારણે એની બધી વસ્તુઓ પર અસર પડતી હોય છે. જેમ કે એ રહે છે તો એને જો પૈસા વધારો તો સારી જગ્યાએ રહે, પછી એને જો પૈસા વધારે છે કે ઓછા કમાય છે એના આધારે એનો ખોરાક હોય, પોશાક પણ એમાં જ હોય. પછી જમીન, જમીન પણ જો પૈસા હોય એની પાસે જમીન વધુ હોય, પૈસા ઓછા હોય તો જમીન ઓછી. પણ વનસ્પતિ છે તો વનસ્પતિને વ્યવસાય સાથે લેવા દેવા નથી. પશુ પંખી હવા રિવાજ, તો આને લેવા દેવા નથી. પણ રહેવાનું, ખાવાનું, પહેરવાનું અને જમીન, આ બધાની વ્યવસાય પર અસર પડે છે. કે કયો ધંધો કરે છે, કામ ધંધો, એના આધારે આ બધું નક્કી થાય છે. હવે અમુક સવાલ છે તો આપણે એના જવાબ આપીએ. રહેઠાણની લોકજીવનમાં શું જરૂરિયાત છે? તો રહેઠાણ એટલે કે રહેવા માટે આપણે જોઈએ, આપણે સારું અનુકૂળ ઘર હોય તો આપણને મજા આવે. ધંધા રોજગારને લીધે લોકજીવનમાં સી અસર પડે છે. જો ધંધો ઓછો ચાલે તો લોકો પાસે પૈસા ઓછા આવે તો ખરીદી ઓછી કરે, બરાબર. એટલે કે પૈસા વધુ હોય તો એ સારી રીતે જીવન જીવે, એટલે એના પર પણ અસર પડે છે. તમારા સમાજમાં લગ્નના રિવાજ કેવા છે? લગ્નના રિવાજ એટલે કે એમાં દહેજ આપવું પડતું હોય છે, છોકરીવાળા અમુક દહેજ આપતા હોય છે, પછી અમુક સંબંધો જાળવવા પડે કે કેટલી વાર મળવું, બરાબર. પછી લગ્નમાં બધી વિધિઓ હોય એના રિવાજ હોય, તો આ બધા રિવાજ અલગ અલગ હોય છે. એના પછી સ્થળાંતર કરતા લોકોને કેવી મુશ્કેલી અનુભવવી પડતી હશે? સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય. તો ધારો કે તમે એક જગ્યાએ શહેરમાં રહો છો અને પછી દૂર બીજે ક્યાંક જવાનું આવે તો કઈ કઈ તકલીફ પડી શકે? તો એક પાણીની, કે તમને અહીંયા તમારા ઘરે સારું પાણી મળતું હોય પણ દૂર ગામડામાં જાઓ ત્યાં પાણી ચોખ્ખું ના મળતું હોય, બરાબર. પછી પવનથી તો કંઈ બહુ ફરક પડે નથી, વધારે હોય કે ઓછો હોય એના. ખોરાકનો ફરક પડે કે અમુક વસ્તુઓ ત્યાં ના મળતી હોય, બરાબર. આપણે ધારો કે ગુજરાતમાં રહીએ છીએ પણ આપણે મહારાષ્ટ્રમાં જઈએ તો ગુજરાતી ખોરાક ના મળે, તો એની પણ અસર પડે. પછી પોશાક છે તો પોશાકની બહુ ખાસ ફરક ના પડે પણ થોડો ઘણો પડી શકે છે, કે આપણને ગુજરાતી ચણિયા ચોળી જોઈએ તો એ બહાર ક્યાંય મળે નહીં. પછી ઠંડી, તો હા, આપણે હિમાલયમાં શિમલામાં ક્યાંક જઈએ તો ત્યાં ઠંડીની અસર થાય, પણ એ જ રીતે ગરમી, દક્ષિણમાં જઈએ કેરલા તો ત્યાં ગરમીની અસર થાય. એટલે કે આપણે જગ્યા બદલીએ સ્થળાંતર તો આ બધી વસ્તુઓ આપણને તકલીફ આપી શકે છે. પછી વરસાદ, તો વરસાદ પણ આવી શકે. શિક્ષણ, તો શિક્ષણ તો આપણને લગભગ બધે મળી જ જાય પણ ગુજરાતી માધ્યમનું શિક્ષણ છે તો આપણને ગુજરાતમાં જ વધારે મળે, બીજી જગ્યાએ અંગ્રેજી માધ્યમ હોય તો વાંધો ના આવે, એટલે શિક્ષણની પણ મુશ્કેલી પડી શકે છે. પછી વાવાઝોડું છે, તો વાવાઝોડું તો ક્યારેક જ આવતું હોય એટલે એનું તો બહુ કહી ના શકાય. પછી ઘોંઘાટ, તો ઘોંઘાટનો ફરક પડી શકે છે, કે અમદાવાદ શહેરમાં રહેતા હોય જ્યાં વસ્તી બહુ છે તો ત્યાં ખૂબ અવાજ થતો હોય, પણ ગામડામાં એકદમ શાંતિ હોય, તો કોઈ ગામડામાંથી અમદાવાદ આવે તો એને ઘોંઘાટ નડી શકે. ઘોંઘાટ એટલે કે નકામો અવાજ, વધારે જે વધારે પડતો અવાજ થાય તેને ઘોંઘાટ કહેવાય. પછી અંધકાર, તો અંધકાર તો લગભગ વાંધો ના આવે, કારણ કે હવે તો બધી જગ્યાએ વીજળી છે, પણ તો પણ જે લાઇટ જતી રહેતી હોય ત્યાં તકલીફ પડી શકે. પછી સ્નાન છે, તો પાણી છે, તો પાણી
એમાં તો વાંધો ના આવે, કારણ કે સ્નાન માટે એટલું બધું ચોખ્ખું પાણી હોવું જેવું જરૂરી નથી, આપણે સ્નાન કરીશું. તો સ્થળાંતર કરતી વખતે લોકોને આ બધી સમસ્યાઓ પડી શકે છે. એના પછી છે, ઘરે લોકો રોટલા કે રોટલી શામાંથી બનાવે છે? તો રોટલા કેવી રીતે બને? બાજરી છે એને દળવામાં આવે, એટલે ભૂકો થાય, અને પછી એનો ગુલ્લુ બનાવીને પછી એને શેકવામાં આવે. તો રોટલા છે એ બાજરીમાંથી બને, બાજરીના બને. પછી જુવારના પણ, જુવારની મકાઈના બને. રોટલી શેમાંથી બને? રોટલી ઘઉંની રોટલી બને, અને મકાઈની પણ રોટલી બને. ચોખાની રોટલી ના બને, ચોખા એટલે કે આપણે જે ભાત છે એ ચોખા છે. બરાબર, ઘઉંની રોટલી બને, મકાઈની બને, બાજરીના રોટલા બને, જુવારના પણ રોટલા